હાય, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? કોઈ તમને હાઉ આર યુ કહે છે તો તમારે શું બોલવાનું છે? આઈ એમ ફાઇન, થેન્ક યુ. આપણે નર્સરીમાં બોલતા હતા ને હાઉ આર યુ, તો આપણે શું બોલીએ છીએ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. ચલો આપણે પહેલા તો પહેલા જ પેજ ઉપર, ગુજરાતીના પહેલા પેજ ઉપર આપણે શું શીખ્યા? ગુજરાતી કોન્સોનન્ટ. ગુજરાતી કોન્સોનન્ટ એટલે ગુજરાતી વ્યંજન. કયા કયા છે? તો કે ક, ખ, ગ, ઘ થી માંડીને છેલ્લે શ્ર સુધી. અને ગુજરાતી વોવેલ્સ. વોવેલ્સ કયા છે? અ થી અહમ. પછી આપણે કબૂતરનો ક મસ્ત શીખ્યા ને, એ આપણને બધાને મસ્ત કબૂતરનો ક આવડી ગયો ને. જો ફ્રેન્ડ્સ, આપણે થોડા નાના છીએ એટલે અહીંયા કર્યા પછી ઘરે પણ મમ્માને કહેવાનું સરસ આટલું નાનું નાનું નાચકલું હેંગિંગ બોર્ડ, એક બ્લેક બોર્ડ આવે છે એ લઈ આવી દે, જેને રોલ કરીને તમે સાઈડ પર પણ મૂકી શકો અને આમ કોઈ એક જગ્યાએ લટકાવીને લખી પણ શકો. અને નોન ડસ્ટ ચોક, મમ્માને કહેવાનું મને નોન ડસ્ટ ચોક, એટલે એનોથી છે ને બહુ ડસ્ટ ના ઉડે અને તમને શરદી પણ ના થાય. ઓકે, તો એમાં આપણે અહીંયા જે લખાવ્યું હોય એ ઘરે એ બોર્ડમાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો હવે ડેટ અને ડે મેડમ લખે છે એમાંથી બ્લેકબોર્ડ માંથી લખીએ, નેમ અને રોલ નંબર આઈ કાર્ડ માંથી લખીએ, દેન કબૂતરના ક. પછી હવે શું આવે છે? કબૂતરનો ક કર્યો ને એના પછી શું આવે છે? અરે વાહ, ખજૂર નો ખ. શું છે? ખજૂર. જો ફ્રેન્ડ્સ, વિન્ટર સીઝન. વિન્ટર સીઝન એટલે શિયાળાની ઋતુ આવે ને, એટલે ડેઈલી દરરોજ બે ખજૂર ખાવાની. કેટલી? ઓછામાં ઓછી બે ખજૂર. તમે દૂધમાં ગ્રાઇન્ડ કરીને પીવો અથવા તો ઘી અને ખજૂર ખાવ, ગમે તે રીતે પણ રોજ બે ખજૂર ખાવ તો હેલ્ધી બનો. ઓકે ફ્રેન્ડ્સ, ખ શું છે? ખજૂર નો ખ. મને ખજૂર ભાવે છે. ભાવે છે ને? પપ્પા ખજૂર લાવે છે. આપણા ઘરમાં કોણ ખજૂર લાવે છે? પપ્પા. મસ્ત ખજૂર નો ખ. હવે આપણે આગળ કરીએ. ક્વેશ્ચન વન શું છે? તો કે જોઈન ધ પિક્ચર બિગનિંગ ધ ખ, એટલે ખ ખટારાનો ખ છે, એનાથી જે કઈ ખ થી શરૂ થતા હોય એટલા પિક્ચરને આપણે જોડવાના છે. શું કરવાનું છે? જોડવાના છે. તો આ ખ ખજૂરનો ખ છે, આ શું છે? ધ ધજાનો ધ. તો જોડશું? નહીં 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 નહીં. આ શું છે? ખાટલો. ખ ખાટલાનો ખ, તો કે જોડી દેવાનો. છ છત્રી નો છ, ન જોડાય ન જોડાય. આ શું છે? ખટારો. ખ ખટારાનો ખ, તો જોડી દેવાનો. આ શું છે? ખજૂરી. ખજૂર જે ઉગે ને એ ઝાડ છે ખજૂરી, તો એને ક્યાં જોડવાનું? ખ ખજૂરી નો ખ, તો કે હા. પછી ખીલી. ખીલી લગાવેલી હોય છે ને ઘરમાં, તો એ ખ ખીલી નો ખ, એટલે ખીલી, ખાટલો, ખટારો અને ખજૂરી, એટલા આપણે આમાં જોડવાના છે. ચલો હવે જરા ફિંગર એક્સરસાઇઝ કરીએ. કેવી રીતે? આંગળી રાખીને. આંગળી રાખીને કરાય છે. ઓકે, ધેન આવે છે ક્વેશ્ચન ટુ, ફાઇન્ડ ખ. શું છે? ફાઇન્ડ ખ. ફાઇન્ડ એટલે શોધવું. એક લાઈનમાં એક ખટારાનો ખ છે. ક્યાં છે? તો કે અહીંયા. તો સર્કલ કરો. આમાં ક્યાં છે? અહીંયા જ છે. તો ખ અહીંયા આગળ જ છે. ખ અરે અહીંયા તો નથી. આગળ વધો, આગળ વધો. આ રહ્યો ખ. ધેન સર્કલ, અહીંયા વર્તુળ કરો. પછી અહીંયા ક્યાં છે? આ રહ્યો, તો સર્કલ. ધેન નીચે ક્યાં છે? અહીંયા, તો એને પણ આપણે સર્કલ કરીએ. ધેન અહીંયા ક્યાં છે? આ રહ્યો, એને પણ સર્કલ. અહીંયા લાસ્ટમાં ખ, અહીંયા લાસ્ટમાં ખટારા ભાઈ બેઠા છે, તો એને પણ આપણે સર્કલ કરવાનું છે.
तो फाइंड ख એટલે આપણે હવે શોધી અને સર્કલ કરતા મસ્ત આવડે. નાઉ ગો અહેડ, આપણે આગળ જઈએ તો શું છે, ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન 3, ઓડ. ઓડ એટલે મેં તમને પ્રીવિયસ કીધેલું, ઓડ એટલે અલગ. ઓડ વન આઉટ એટલે અલગ પડતા છે, એને આપણે શું કરવાનું છે, આઉટ. એટલે પછી આપણે એને અલગ કરવાનું છે. ધેન શું છે, ખ, ખ ખલ નો ખ. આ તો આપણો ખટારો છે જ નહીં, તો એને શું કરીએ, સર્કલ. સર્કલ કરવાનું નહીં, શું કરવાનું છે, ચોકડી ક્રોસ કરવાનો છે. એટલે અહીંયા આપણે શું કરશું, ચોકડી. ખ ખ ખ ખ, તો આમાં ઓડ વન કોણ છે, આ. ઓકે, ધેન ક્વેશ્ચન 4, ફાઇન્ડ એન્ડ સર્કલ. ફાઇન્ડ એટલે શોધવું, એન્ડ એટલે અને, અને સર્કલ એટલે વર્તુળ કરવું. તો આ શું છે, ખટારાનો ખ છે, તો આમાં ખટારાનો ખ ક્યાં છે, જો આ છે ને, તો એને આપણે શું કરીએ, સર્કલ. ધેન ક્વેશ્ચન 5 આવે છે, શું આવે છે, ખટારાનો ખ. તો એમાં પણ આપણે હંમેશા એઝ વેલ શું કરવાનું છે, ઉપરથી નીચેની લાઈનને ટચ કરીને લખીએ. તો પહેલા શું કરવાનું, આમ, પછી એને જરા ઉપર લઈ જઈ અને આમ, પછી આમ. જો પહેલા આમ કર્યું, પછી થોડુંક ઉપર લઈ જઈને અંદરથી સર્કલ કરી અને આમ. આવડે, જો તમને આવી રીતે પણ ઓછું ફાવે ને તો શું કરવાનું છે, ખબર છે, પહેલા તમને આવું તો આવડે ને, પછી આમ ઉપર સુધી લઈ જવાનું, પછી આગળથી અંદરથી સર્કલ કરી અને પછી ખટારાનો ખ. જો તમને એમ થાય ને કે કેટલા બધા વળાંક છે, કેટલો અઘરો છે, તો તમે બધા કઈ સહેલા છો, અઘરા છો ને, તો આપણને ખટારાનો ખ અઘરો લાગે નહીં. કેવું કરવાનું, પહેલા આમ કરી પછી થોડું ઉપર જઈને આગળથી મીંડું લેવાનું, આગળથી મીંડું લઈને પાછળ જવાનું અને પછી સીધી લાઈન કરી નાખો, એટલે આપણો ખટારાનો ખ થઈ જાય એકદમ સરસ અક્ષરે. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, બોલતા જઈએ અને લખતા જઈએ.